શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ નવ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ ત્રણ પરમાણુ અને અણુ વિશે ચર્ચા કરીશું એને ઇંગ્લિશમાં એટમ્સ અને મોલિક્યુલ્સ કહેવાય છે હવે આ પરમાણુ અને અણુ શું છે આપણે કોને પરમાણુ કહીશું કોને અણુ કહીશું એની ચર્ચા આપણે આનામાં કરીશું અને પરમાણુ અને અણુથી લાગતા નિયમો કયા કયા છે એની પણ ચર્ચા આપણે સાથે સાથે આમાં કરીશું પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થયા રહ્યા ઈસવીસન પૂર્વે પાંચસોની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો હતો ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે આવી ધારણા કરી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું તો પહેલાં શું વિચારતા હતા કે તત્વોના આપણે ભાગ કરતા જવાનું એના પછી જે નાનામાં નાનું આપણને સ્વરૂપ મળશે એને આપણે પરમાણુ કહીશું અંતે એવો સમય આવશે કે આપણે એના એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વિભાજન શક્ય નથી તેમણે આ કણોને પરમાણુ એવું નામ આપ્યું અન્ય એક ભારતીય વૈજ્ઞાનિક પકોધા કાત્યાયમે આ સિદ્ધાંતને ઝીનવટપૂર્વક સમજાવ્યો અને કહ્યું કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે આશરે ત્રીજ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રેટ્સ અને લ્યુસિપસ સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નથી તો તમે જોઈ શકો છો આનામાં કે જેટલા પણ તત્વજ્ઞાનીઓ છે ચાહે ભારતમાં હોય કે ગ્રીકના હોય એ બધા એક જ વાત કહે છે કે પદાર્થનું વિભાજન કરતા જાવ કરતાં જાવ એના પછી છેલ્લે એક એવો કણ મળે છે કે જેનો તમે એના પછી વિભાજન કરી શકો નહીં તો એ સમયના તત્વજ્ઞાનીઓ એને પરમાણુ કહેતા હતા ડેમોક્રેટ્સ આ અવિભાજ્ય કણોને પરમાણુ કહ્યા આ તમામ વિચારો તત્વજ્ઞાનિક માન્યતાઓ પર આધારિત થતાં તેમણે અઢારમી સદી સુધી આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્યો કર્યા ન હતા અઢારમી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વો અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે તે જાણવા આતુર થયા કે આ શા માટે અને કેવી રીતે તત્વો સંયોજાય છે અને તે સંયોજાય ત્યારે શું થાય તો સંયોગીકરણના બે મહત્વના નિયમો રજૂઆત દ્વારા એન્ટોની એલ લવાઇઝર રસાયણ શાસ્ત્રનો પાયો નાખ્યો તો એન્ટોનીઓ એલ લેવોઇઝર જે હતા એને એમને સૌથી પહેલાં રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા ઓકે તો રાસાયણિક આમ પૂછે કે રાસાયણિક સંયોગીકરણના નિયમો સૌથી પહેલાં કોણે આપ્યા તો એન્ટોની એલ લેવોઇઝરે હવે એમને શું આપ્યું સૌથી પહેલાં તો રાસાયણિક સંયોગીકરણના સિદ્ધાંતમાં પહેલો સિદ્ધાંત આપ્યો દળ સંચયનો નિયમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ એટલે કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો જેટલી પ્રક્રિયા થાય છે અને જેટલી નીપજ મળે છે પ્રક્રિયાકો અને નીપજો જે મળે છે આપણને તો જેટલો દળ પ્રક્રિયાકોનો હશે એટલો જ દળ નીપજોનો પણ હશે તો એને કહેવાય છે દળ સંચયનો નિયમ એટલે કે એનામાં કોઈ વધારાનો તત્વ આવીને ઉમેરાઈ નહીં જાય ધારો કે તમે પાણી બનાવો છો તો હાઇડ્રોજન અને ઓક્સિજન તો એ સ્ટોર બનશે જેટલું વજન હાઇડ્રોજન અને જેટલું વજન ઓક્સિજનનો હશે બંનેનો દળ ભેગું કરી દો એટલું વજન પાણીનું હશે એવી રીતના એમણે નક્કી કર્યું કે જે પ્રક્રિયકો છે અને પ્રક્રિયા કર્યા પછી જે નિપજ મળે છે એ એ બંનેમાં દળ સંતુલિત રહેશે એને કહેવાય છે દળ સંચયનો નિયમ તો આ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં શું કર્યું છે કે એક બુચ લગાવેલી છે બે દ્રાવણ લીધા છે એવી રીતે લીધા છે કે બંને મિક્સ ના થાય એના પછી એને બુચથી બંધ કરી દીધું એક ફ્લાસ્કને એના પછી તમે દોરી દેખો છો દોરીને ખેંચીને પછી બંનેને ભેગા કરવામાં આવે છે એટલે બંનેમાં પ્રક્રિયા થશે એકસો વાય દ્રાવણ વચ્ચે તો એક્સ અને વાય દ્રાવણ વચ્ચે જે પ્રક્રિયા થાય છે એના પછી જે નવો નિપજ મળે છે આપણને એના દળ અને બંને પ્રક્રિયકોનો દળ લગભગ સરખા હશે ઓકે તો આને કહેવાય છે દળ સંચયનો નિયમ ઓકે તો આ પ્રક્રિયા તમે જોઈ શકો છો અને તમે સમજી પણ શકો છો આ વસ્તુ કે કોઈ પણ બે પ્રક્રિયાક હોય અને જ્યારે એમને ભેગા કરવામાં આવે અથવા તો એમની વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે મળતી નીપજનો દળ આપેલ પ્રક્રિયકોના દળના સરવાળાના બરાબર હશે એને જ આપણે દળ સંચયનો નિયમ કહીએ છીએ તો આ પ્રક્રિયા કર્યા પછી દળ સંચયનો નિયમ પરથી આપણે કહી શકીએ કે દળ સંચયનો નિયમ સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યોનો સંચય કે વિનાશ થતો નથી એટલે કે એવું નથી કે કોઈ બીજો દ્રવ્ય ધારો કે બે પ્રક્રિયકોની પ્રક્રિયા થતી હોય તો નિપજમાં કોઈ ત્રીજો પ્રક્રિયક આવી જશે આવું થતું નથી એનું કારણ શું છે તો સંચયનો નિયમ એનું કારણ છે કે રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યોનો સર્જન કે વિનાશ થતો નથી જેટલો છે એટલો જ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાઈ જશે તમને ઉષ્મા સંચયનો નિયમ આના પરથી તમને યાદ આવી ગયો હશે ઉષ્મા સંચયનો નિયમ પણ આવો જ છે કે આપણે કહીએ છીએ કે ઉષ્માને ના તો ઉત્પન્ન કરી શકાય ના તો નષ્ટ કરી શકાય એવી રીતના દ્રવ્ય સંચયનો નિયમ છે કે દ્રવ્યને પણ ના તો ઉત્પન્ન કરી શકાય છે અને ના તો વિનાશ કરી શકાય છે એના પછી નિશ્ચિત પ્રમાણનો સિદ્ધાંત છે એ આપણે એની કાલે ચર્ચા કરીશું ધન્યવાદ